વડોદરા શહેરમાં આવેલા ખોડિયાર નગર ડીમાર્ટ પાસે મુખ્ય માર્ગ પર જ પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો વેડફાટ, પાણી લાઇનમાં લીકેજ થતા રસ્તા પર ફરી વળ્યા પાણી, અનેક રાહદારીઓ હેરાન પરેશાન અને ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી. પાણીનો વેડફાટ કરતા તત્વો સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તંત્ર સામે પાણીની લાઇન લીકેજની કામગીરી વહેલી તકે કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં અનેક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો દ્વારા અનેક લાઇનો લીકેજ કરવામાં આવે છે, જેના કારણે નાગરિકોને ગંદુ પાણી સાથે પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પણ પાણી મળતું નથી. સ્થાનિક નેતાઓ પણ આખા આડાકાન કરી રહ્યા છે, ત્યારે આજે સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા કહેવાયું કે વડોદરા શહેરના મેયર શ્રી, ચેરમેન શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા જાત તપાસ કરવામાં આવે અને આવા બેદરકાર પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે કે જેઓ લીકેજ બરાબર કરતા નથી અને ગંદુ પાણી સપ્લાય થાય છે ત્યારે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. હેલો, હા જી, કાં ઘરે પર ઠીક ભાઈ તાન આપને શહેરમાં આવેલ જે ખોડિયાનગર વિસ્તારમાં આજે તમે જોઈ શકો છો કે વગર વરસાદે આજે પાણી પાણી જોવા મળી રહ્યું છે. આ પાણી કોઈ વરસાદનું પાણી નથી, આ પાણી પીવાનું શુદ્ધ પાણી છે. હજારો ગેલન પાણી જે વેડફાઈ રહ્યું છે, લોકોને પાણી નથી મળી રહ્યું. અહીંના સ્થાનિકોનો ઘણીવાર ફોન પણ આવે છે કે અહીંયા ગાડી 45 મિનિટ જ ખાલી પાણી આપે છે, એમાં પણ 45 મિનિટમાંથી ખાલી 30 મિનિટ જ પાણી આપે છે. એટલે લોકોની માંગણી એવી છે કે અહીંયા ગાડી પૂરતું પ્રેશરમાં પાણી મળવું જોઈએ, પરંતુ કહી શકાય કે પ્રાઇવેટ પ્રોપર પ્રાઇવેટ જે કહેવાય છે કે જે રિપેરિંગ કામ થતું હોય છે, સાથે સાથે પ્રાઇવેટ જે કંપનીઓ દ્વારા જે ખોદકામ કરવામાં આવે છે, એના કારણે ઘણીવાર પીવાનું શુદ્ધ પાણીની લાઇન હોય, ડ્રેનેજની લાઇન હોય, આવી તમામ લાઇનો છે લીકેજ કરવામાં આવે છે, તોડવામાં આવે છે. તો આનો જવાબદાર કોણ? એટલે વડોદરા શહેર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત બી જે કામો થઈ રહ્યા છે, તો અમારી વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રીને અમારી વિનંતી છે કે આવા જે પ્રાઇવેટ કંપનીના જે પણ અધિકારીઓ હોય, પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ દ્વારા જો આ રીતનું લીકેજ થતું હોય તો સંપૂર્ણ ખર્ચ લેવો જોઈએ, સાથે સાથે નવીન લાઇન પણ નખાવી જોઈએ તેવી અમારી માંગ. શ્રી સત્યનારાયણ સહકારી ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા સમાજની સોસાયટી છેલ્લા 65 વર્ષથી ચાલી રહી છે, ત્યારે આ સોસાયટીમાં દર 5 વર્ષે ચૂંટણી યોજાય છે. આ વર્ષે પણ સત્યનારાયણ સહકારી સોસાયટીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અસંખ્ય ઉમેદવારો ઉમેદવારી કરી હતી, જેમાં મુખ્યત્વે દીવો તેમજ સૂરજ ટકની વચ્ચે ટક્કર થઈ હતી ચૂંટણીમાં, જેમાં દીવાના પ્રતિકને 8 ઉમેદવારો જીત્યા હતા, ત્યારે સુરજના પ્રતિકના 1 ઉમેદવારની જીત થઈ હતી. આ ચૂંટણીમાં સમાજના અસંખ્ય લોકોએ મતદાન કર્યું હતું, તેનું પરિણામ બીજા દિવસે સવારે આવ્યું હતું. સમાજના તમામ લોકો એકજૂટ થયા હતા અને ચૂંટણીના પરિણામ બાદ જીતેલા તમામ ઉમેદવારોને તમામ સમાજના મતદારોનો આભાર માનવા રૂબરૂ મળવા ગયા હતા અને સમાજના લોકોને મળીને હવે પછીના જે પણ પ્રશ્નો છે તે દૂર કરવાના વચન પણ આપ્યા હતા. છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ દરમિયાન જે પણ કામગીરી બાકી હતી તે હવે તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું શ્રી સત્યનારાયણ કોઓપરેટિવ સોસાયટી વડોદરાના જીતેલા ઉમેદવારો દ્વારા જણાવાયું હતું. શ્રી સત્યનારાયણ સહકારી કોઓપરેટિવ સોસાયટી આધ્યા અંગલી ચોખંડી વડોદરા. અમારી સમાજની સોસાયટીની સ્થાપના 5/9/1957 કરવામાં આવી. આજે અવિરત 65 વર્ષથી સોસાયટી કાર્યરત છે અને દર વર્ષે સારીને સારી તરક્કી કરી રહી છે. પણ સરકારના ધોરણધોરણ ને નિયમ મુજબ દર 5 વર્ષે ચૂંટણી કરવી પડતી હોય છે, એટલે આ વર્ષે અમારે 19/6/2022ના રોજ અમારે ચૂંટણી યોજાઈ હતી ખોડિયાલનગર આંબેડકર હોલમાં. ત્યાં અમારી પેનલનો સારો મતે ભવ્ય વિજય થયો છે. અમારા સોસાયટીના સભાસદો વડીલો ભાઈઓ બહેનોએ અમારે સારો સાથ સહકાર આપીને સારા મતદાનથી અમારે વિજય બનાવ્યા છે. આપના સમાજને શું મેસેજ આપવા? આપના સમાજને મેસેજ એક જ આપવા માંગીએ છીએ કે જેવી રીતે સોસાયટી 1900 છેલ્લા 65 વર્ષથી અવિરત ચાલી રહી છે,
આવતા વર્ષોમાં સારામાં સારી તરક્કી કરશે। અમારો પહેલામાં પહેલો તો ઉદ્દેશ અત્યારે એ છે કે છેલ્લા બે વર્ષથી અમે કોરોનાના લીધે બાળકોને ચોપડા નથી આપી શક્યા। પહેલામાં પહેલાં તો અમારો ધ્યાન છે ટૂંક જ સમયમાં અમે બાળકોને નવા ચોપડા આપવાનું વિચારી રહ્યા છે અને અમારા કોમ્પ્યુટરનું કામ બી 80% પૂર્ણ થયું છે અને બહુ શોર્ટ ટર્મમાં સોસાયટી કોમ્પ્યુટરાઇઝ બી થઈ જશે અને ભવિષ્યમાં બી સારામાં સારી સેવા બનશે એ આપવાનો અમે ટ્રાય કરી રહ્યા છીએ। ભરતભાઈ શાંતિલાલ માછી।